અમદાવાદમાં થોડાક દિવસ અગાઉ અમદાવાદનો વિક્રમ દંતાણી નામનો એક રિક્ષા ચાલક ખૂબ ચર્ચામાં રહ્યો હતો, જેનું કારણ હતું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેની રિક્ષામાં બેસીને તેના ઘરે ભોજન લેવા ગયા હતા. તે યુવાન પ્રધાનમંત્રીની સભામાં પહોંચતા ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. આ યુવક પોતાના વિસ્તારના લોકોને સાથે લઈને સભામાં પહોંચ્યો છે. એટલું જ નહીં, તેણે ભાજપનો ખેસ પહેર્યો હોય એવો વિડીયો પણ સામે આવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આપ દ્વારા રિક્ષા કેમ્પેઇન અંતર્ગત લોકોને વોટ માટે રઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે થોડાક દિવસો અગાઉ આ યુવકના ઘરે સીએમ કેજરીવાલ પોતે રિક્ષામાં બેસીને ભોજન લેવા જઈ રહ્યા હતા ત્યારે સુરક્ષાના કારણોસર તેમને પોલીસ દ્વારા રોકવામાં આવતા તેમણે સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો હતો. અને આ સાથે જ પોલીસ સાથે કરવામાં આવેલી રકઝકનો વિડીયો પણ વાયરલ થયા બાદ આ રિક્ષા ચાલક પણ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપમાં જોડાયા હે તો અમે પહેલેથી જ ભાજપમાં જ છીએ અને અમે કેજરીવાલ સાહેબને જેમ મહેમાન ગતિએ જમવા બોલાવ્યા હતા એમાં અમે કોઈ જોઈન આમ આદમી પાર્ટીના કોઈ માં છે નહીં અને કોઈમાં જોઈન છે નહીં અને એમને જે જમાડવા માટે મેં આમંત્રણ આપ્યું આમ નાગરિક તરીકે જે મહેમાન ગતિએ મેં જમવા બોલાવ્યું હતું એમને જમાડી મેકલી દીધા. બાકી અમે ભાજપામાં તો ત્યારથી હું વોટ નાખતા શીખ્યો છું, ત્યારથી મોદી સાહેબનો જ આશિક છું અને અમે એમને જ વોટ નાખીએ. આખી જે અમારી સોસાયટી છે એ ભાજપાને જ વોટ આપીએ અને અમે પહેલેથી જ ભાજપા માટે જ કામ કરીએ.